માં થઈ ગયા સાપ, નોર્થ માં થઈ ગયા આપ, અને પછી તમે ક્યાં છો બાપ? ક્યાંય લોકશાહી જેવું રહ્યું નથી, અમારા મત નો પણ અધિકાર આજે રહ્યો નથી. મોદી ના રાજમાં જલસા છે ભાઈ. મારી રજા ફેલ થઈ ગઈ છે 7 તારીખ. બસ ધંધો કરવાનો, દેરાકા પટાવવાનો. ચાલો મારી બેન, મોટા બેન, લતા બેન, ભાવના બેન, મીના બેન, ટીના બેન, સંગીતા બેન, તમે જોઈ લો. પૂછે ભાઈ કેમનું ચાલ્યા કરતું છે? આ ગુજરાતમાં એક મેસેજ વાયરલ થયેલો છે, પેલા એ વાંચી સંભળાવું ભાઈ, તને એવો સાંભળજે કે કુર્તીઓની આંગળી પર ઇંકના ટપકા સાથેનો ફોટો મૂકવાનો મોકો ચાલ્યો ગયો. પાર્ટીના કાર્યાલયમાં ભજીયાને નાસ્તા કરવાનો મોકો ચાલ્યો ગયો. અલા એક રજા મળતી ઉઠી તે હો ચાલી ગઈ. બોલો ને, મત આપવાનો જે રોમાંચ હતો એવો ચાલ્યો ગયો ભાઈ. છેલ્લે એવું કહે છે ભાઈ સોશિયલ મીડિયામાં કે વિક્ટરીનો વરઘોડો કરવાનો લાવો હો ચાલ્યો ગયો, મતલબ કે હુરટમાં લોચો થઈ ગયો ભાઈ. ખબર પડી? ખબર પડી? હા ભાઈ ખબર પડી યાર. એટલે જ તો ભાઈ ભાઈ સુરતમાં છે, સુરતના દરિયા કિનારે બેઠેલા છે, પણ હજી લોકોને મળવાનું બાકી છે. આપણે એ જાણવાનું છે કે સુરતમાં લોચો થઈ શું ગયો છે, કેમ કે ભાજપ અહીંયા બિનહરીફ જીતી ગયું છે. પહેલી વાર એવું બન્યું છે કે મુકેશ દલાલ જે નેતા છે ભાજપના, એ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીએ પીછેહટ કરવી પડી છે, કેમ કે એમના કાર્યકરો ગાયબ થઈ ગયા છે, ટેકેદારો ગાયબ થઈ ગયા છે, એના કારણે એમનું ફોર્મ જ રદ થઈ ગયું છે. તો હવે ખરેખર લોકોને અહીંયા સુરતના મજા પડી ગઈ છે, એન્જોય કરવાના છે, કે એમનો મતદારનો હક જે છે જતો રહ્યો છે એમાં દુઃખી છે, એ જાણવા માટે આપણે જઈએ સુરતમાં. ચલો ભાઈ ભાઈ. એમ તે કઈ વાતો થી બદલાતા હશે દેશ, એમ તે કઈ વાતો થી બદલાતા હશે દેશ. સાચો નેતા ઓળખવા મહેનત તો કરો લેશ. હવે મારે મોટા થવું, મારે મત આપવા જાઉં. હવે મારે મોટા થવું, મારે મત આપવા જાઉં. વાહ 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 વાહ, ક્યા બાત હે. તો બોલો શું બોલશો? મોદી વિશે સારું છે, જે ગુજરાતને વિકાસ થાય છે અમારા માટે સારું છે. આજે કચ્છની અંદર પાણી નહોતું, આજે પાણી મળે છે, માણસો બહુ સુખી છે. મોદીના રાજમાં જલસા છે ભાઈ. એમ ને, જેમ કે મને સરસ મજાનું ઉદાહરણ ગણાવો, કઈ ગણાવો મને કેવી રીતના સુખી છીએ આપણે. બસ બસ, ધંધા પાણી ફાઇન છે, એકદમ રેડી છે, કોઈ પ્રોબ્લેમ નથી, બધા શાંતિ સુખી જીવીએ છીએ. હિન્દુ મુસલમાન સમ સારું છે, ઉપરવાળાને દયા છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આપણે 92 બધી સુખી છે, કોઈ તકલીફ નથી, બધા સાથે મળીને ધંધા કરીએ. પણ આ વિપક્ષો આક્ષેપ કરે કે હિન્દુ મુસ્લિમની રાજનીતિ થયા કરે છે. બોલા કરે મોદી ને બધા ખરાબ કે મોદી ફાઇન છે, ઓકે છે. ખેડૂતનો ખેડૂતનો હું ખેડૂત છું. જયારે કોંગ્રેસ રાજમાં 1,10,00,000 જમીન જતી 1,08,00,000 જગ્યા વેચાય છે, આજે એની મહેરબાની થી બધું ફાઇન છે. ચાલો બધું ફાઇન છે. કઈ મને કોન્ટેક કરો, મોદી ભાઈ ને મોદી અંકલ કહો, મોદી અંકલ કહીને બોલો, કે બધું મજબૂતાઈ કરી છે. લોક ભલે કેમ દોડે, હાથી ભાઈ કૂતરા દોડે દોડવા દઉં. મોદી ભાઈ કે તમે તમારી તમારી દાઢી બી મોસે યાર, થોડી થોડી લાગે વળગે જો છે. મોદી અંકલ જેવા જ છે એકદમ. મુલાકાત ઇધર તો કિધર? ઇધર અમારા માર્કેટ થી તો કિધર? ઇધર ઈ ને ચૌથા બજાર મેં. ઇધર 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 ચૌથા બજાર. કિધર? ચૌથા બજાર. ઇધર 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 કિધર? ઇધર ઇધર. ઓકે, શું છે ચૌથા બજાર માં શું ચાલે તમારો ધંધો પાણી? કેવું ચાલ્યા કરે? નરમ નરમ ગરમ, નરમ ગરમ ચાલ્યા કરે. નરમ ગરમ કેમ છો કાકા? વેરી ગુડ, વેરી ફાઇન. હાય હાય, વેરી ગુડ, વેરી ફાઇન. બેવ ઓકે ઓકે. ત્રીજું ઓકે. શું ચાલે ધંધા પાણી? મીડિયમ છે, મીડિયમ. કેવું લાગે છે આપણા? તમારે તો સુરતમાં હવે નિરાંત થઈ ગઈ ને, ચૂંટણીનો મત આપવા જવા ને, તો શું કરવાના તમે બેઠા બેઠા? અમારી રજા ફેલ થઈ ગઈ છે 7 તારીખ. રજા ફેલ થઈ. તો આમ તો બધું વિકાસ ચાલે છે ને? વિકાસ તો ચાલે છે, પણ તોય સમય જતા મોંઘવારી તો વધવાની ને. આમ તો કઈ મોંઘવારી નડે ખરી? નડે જ ને, પગાર વધારો ન થાય, મોંઘવારી વધે જ ન નડે. આ અસલ સુરતી જોયું, મજા ખાવા પીવાનું મોજ કરવાની. શું કેવું છે? ખાવા પીવા મોજ કરો. હમણાં તો ઇલેક્શનમાં તમારે શાંતિ ને, હવે તો કોંગ્રેસ તો રહી નથી બેકગ્રાઉન્ડમાં, તો શું કરવાનું? બસ ધંધો કરવાનો, દેરાકા પટાવવાના. ઘરાકને પટાવવાના છે? પટાવવાના એટલે કઈ રીતે પટાવવાના? ઘરાકને બિઝનેસ કરવાનો એમ.
સુરતમાં ભાઈ પટાવાના એટલે એક તો આમ તો પટાવાના એટલે સમજાવવાના, અને બીજું પટાવાના એટલે પતાવી દેવાના એટલે લપડી લેવાના. ગરમીમાં તો ઠંડક તમે લોકોને કરાવો છો, તમને શું લાગે છે આપણા નેતાઓ આપણા મધ્યમ વર્ગને ઠંડક કરાવે છે કે નથી કરાવતા? કરાવે છે ને. ના, નેતાઓની વાત કરે કરે. શાંતિ આપે એવું કે ઠંડક આપે એવું કંઈ કામ કરે છે નેતાઓ? હા. શું બોલો ને. અરે મારે બોલવાનું છે, તમારે બોલવાનું છે યાર. જો આપણા મિત્રો ઊભા છે આપણા માટે જ ઊભા છે. શું કરો છો? બસ કઈ નહીં, વ્યવસાય જ કરીએ છીએ. શાનો વ્યવસાય કરો? બુટીક નું મારું છે એમ ને. બસ ભાઈ, ધંધા પાણી કેવા ચાલે છે? ધંધા ભાઈ તો ચાલ્યા કરે છે, પેલા જેવું નથી હવે. એમ એટલે શું તકલીફ થાય છે હવે? બસ હવે બધી જગ્યામાં મોંઘવારી જ નડે છે, બીજું તો કઈ નડતું નથી. તો મોંઘવારી ઓછી કરવા શું કરવું છે? બસ હવે આપણા આપણા બધા નેતાઓને ઈચ્છીએ છીએ કે ભાઈ કંઈક સારું કરે. તો એ સુરતમાં તો તમારે કોંગ્રેસ તો રહી નથી, ભાજપ. ભાજપથી જ આપણે અપેક્ષા છે કે કંઈ બી કરશે સારું કરશે એમ ને. બિલકુલ. આવ્યો 500 રૂપિયામાં પાંચ જોડે. ચાલો મારી બેન, મોટા બેન, લતા બેન, ભાવના બેન, મીના બેન, ટીના બેન, સંગીતા બેન, તમે જોઈ લો. ચાલો ચાલો ચાલો, સુરતમાં સેલ લાગી ગયો. આવ બેન, 500 રૂપિયામાં પાંચ જોડી ચપ્પલ. આપણે થોડી પોલિટિક્સ માં જ હતા ને, પોલિટિક્સ નેતાઓને આપણે જેમ કે તમે લોકોને બોલાવો એવી રીતના બોલાવો હોય નેતાઓને તો કેવી રીતના બોલાવો આપણે? ગોટાળો થઈ ગયો, લોચો થઈ ગયો? ગોટાળો નથી, બધું ઓકે છે. કેમ, કોંગ્રેસ તો હમણાં બેગી ને પાણીમાં? એવું તો નહીં કહેવાય, ભાજપ જે આગળ છે તે આગળ રહેવાનું જ છે. કેમ, એ દુનિયા જોયું છે કે એને કેટલી આપણી પ્રગતિ કરી છે આગળ. કોંગ્રેસ પાર્ટી છોડી છે ને, એ બહુ ગલત છે. આ લોકતંત્ર માટે બહુ એ મોટી વાત છે, કેમ કે સુરતમાં ઇલેક્શન નથી, 18 લાખ લોકો એનાથી વંચિત છે, ઇલેક્શન વોટ નથી આપી શકતા, એના માટે નોટાનો ઓપ્શન પણ છે. લોક એ લોકતંત્ર માટે બહુ ખાતક વસ્તુ છે કોંગ્રેસ માટે. ઓકે, બરાબર છે. ધંધો પાણી કેવું ચાલે? અત્યારે થોડી મંદી છે, લેકિન સારું છે, ચાલે છે. અહીંયા સુરતમાં ઇલેક્શનમાં શું થયું ખબર પડી? હા ખબર પડી ને, વન સેટ થઈ ગયું ને બધું. હા, એ કેમ એવું શું લાગે છે તમને? છે કંઈ બધા અંદર પોલિટિક્સ હશે કદાચ. ને બીજી વાત કે ભાઈ જે અત્યારે પાવરમાં છે, અત્યારે પાવરમાં જ છે, ને જે થયું એ રોંગ થયું છે, એવું ના થઈ જોવે. શું થવું જોઈતું હતું? જે જેવી રીતે ઇલેક્શન આવે છે, જેવી રીતે જે બંને પાર્ટી ફાઇટ કરે છે, એવી રીતે જ જોવે છે, લેકિન અત્યારે ખબર નહીં. પણ સુરતી લોકો તો આમ તો કે છે મોજીલા હોય છે, એટલે હવે એ લોકોને તો રજા જાણે જતી રહે એવું લાગે છે. રજાની વાત નથી, જે વાત છે ને અધિકારની છે. કેમ છો? બસ ફાઇન. શું ચાલે છે કામકાજ? તમે કઈ કામ શું કરી રહ્યા? આઈડવા લેડીઝનું. કેટલા વર્ષોથી તમે અહીંયા? 35 વર્ષથી. આ તમારા ઓરિજિનલ સુરતી ઉમેદવારને તમે ઓળખો? એ બોલું તેટલું બોલું ધ્યાન નથી ભાઈ, ઓળખું તો બધાને. કોને કોને ઓળખો? અહીંયા રાણા સાહેબ છે, પછી જો ભાઈ ફૂલી ગઈ. અમારે તો જવું દિલ્હી છે. દિલ્હી તમને સ્ટેશન સુધી છોડી દઉં સર, એવું જ ટ્રેન મળી જાય. એનું કઈ નિકાલ કરો, કમિશનર સાહેબ ને કહો, પછી આ રોડો પર આ ફૂટપાથ પર બધા બાર લગાવે છે રોડો પર, એનું નિકાલ કરો. વોટ આપડા બીજેપી, તો પછી તમે એમને કેમ નથી કહેતા? અમારે તો બધા એ જ છે જાતે. તો પછી મને કહો છો તો નેતાઓને કીધું? તમે નેતાઓને કીધું? જો નેતાઓને કહે તો કામ થઈ જશે, પણ કમિશનરને ડાયરેક્ટ આ નેતા કઈ નહીં કરી શકે. કેમ છો? મજામાં. તો તમે જો કે નહીં યાર, શું ચાલે છે? આરામ છે? કાંઈ હાલતું નથી. શું હાલે? માર્કેટ ઠંડુ છે. પણ હું સવાલ એ પૂછું છું, માર્કેટ ઠંડુ છે?
પણ તમારે તો હમણાં વરાછામાં તો મોજ લાગે છે ને, કારણ કે ચૂંટણીમાં તો કઈ આપવાનું થયું મત. જોરદાર, ચાલો વાત તો કરવામાં શું જાય. હે, બરાબર, વાંધો નહીં, તો પછી આપણે શાંતિથી વાત જ કરવાની છે ને. હા, તો એમાં શું વાંધો. કેવું છે બાકી હમણાં અહીંયા તમારે, શાંતિ લાગે છે? હા, શાંતિ, ઠંડક જેવું વાતાવરણ છે બધું. કેમ ઠંડક જેવું? માર્કેટના પરિસ્થિતિ એવી છે. વાતાવરણ એવું લાગ્યું, નિષ્ક્રિયતા. ઓકે, કોંગ્રેસ ની નિષ્ક્રિયતા એવું લાગે છે. તમને શું લાગે છે? બસ રેડી બરોબર જ થયું છે જે. ઓલરેડી કમ્પ્લીટલી. ઓલરેડી કમ્પ્લીટ? ઓલરેડી કમ્પ્લીટ. તો તમે આપણા દેશમાં રામ મંદિર 500 વર્ષ નથી બનાવ્યું, બનાવવાળો એક મરદ માણસ નીકળ્યો. 500 વર્ષથી હિન્દુ હોતા હતા, ઝઘડવાળો એક માણસ નીકળ્યો છે, અને એને બધા એક્સેપ્ટ કરો. બાકી નકર હિન્દુઓને નમાઝ પઢવાનો વારો આવી જાય સમયે, યાદ રાખી લેજો. પણ હું એવું કહું છું કે રાજકારણમાં અહીંયા કેવું વાતાવરણ? રાજકારણમાં તો કઈ નહીં, અહીંયા તો બિનરેપ સીટ થઈ ગઈ છે. બીજું કઈ વાતાવરણ છે ને, બધું સરસ વાતાવરણ છે. સુરતી લોકોને મોજ પડી ગઈ કે પછી મત જતો રહ્યો તમારા આપણને દેવાશે ને, એને મુશ્કેલી થઈ ગઈ છે. એટલે એક તરફી થઈ ગયું વાતાવરણ, એટલે લોકો મત જે દેવા માંગતા હતા એ લોકો બધા રહી ગયા છે. એટલે એ પછતાય છે કે બાજ ફરે આપણે વોટિંગ આવ્યું પણ વોટિંગ ના કરી શક્યા. વારો જ નહીં આવ્યો. કેમ પસ્તાવો થાય છે લોકોને, હે ને? હા, તો આપણે પૂછીએ કોને પસ્તાવો થાય છે. તમને શું લાગે છે, મત આપવાનું રહી ગયા નથી પસ્તાવો થાય છે? કાંઈ નહીં થતો, વિરોધ વાળાને થાય છે થોડોક પસ્તાવો. બાકી તો રેડી થઈ ગયું છે. બાકી રેડી છે. શું લાગે છે? હા, કોણે તમે હાથ પકડ્યો મારો? તમે હાથ પકડ્યો મારો? મારો હાથ પકડી લીધો. બોલો, હા બોલો, શું કહેવું છે તમે કહો. આ દેશમાં ક્યાંય લોકશાહી જેવું રહ્યું નથી, અમારા મતનો પણ અધિકાર આજે રહ્યો નથી. તો દુનિયામાં ન્યાય કોની પાસે લેવા જાવ? આજે ચૂંટણી પંચ કોઈ સાંભળે નહીં. ચૂંટણીમાં અમારો મતનો અધિકાર કોની પાસે લેવા? ચૂંટણી પંચ પાસે જાવ? ચૂંટણી પંચને કોણ કે? બરાબર, કોઈ સાંભળતું નથી. સાંભળતું, બરાબર ને? એટલે અન્યાય થયો જેવું તમારું કહેવું છે. બરાબર, 100% અન્યાય થયો. મત આપવાનો જ તમારે? મત તો આપવાનો જ હોય ને. હા, એ જ તો વાત છે. તમને દઈએ તો થાય હોટ. હે, હવે તો તમને આપીએ તો થાય, બીજા કોને આપવા? હા ભાઈ, કેમ આવું થયું? એ તો તમને ખબર હોય, અમારી કરતા તમને વધારે માહિતી હોય. હા, પણ ઘણા લોકો એવું કહે છે કે આ તો બધું પ્લાન કરેલું છે. કોંગ્રેસ વાળા એવું કહે છે કે આક્ષેપ કરે છે ભાજપ પર. કે હોય જ છે ને. હા, તો ચૂંટણી તો હું એવું માનું છું કે જો જે સુરત ની અંદર થઈ રહ્યું છે બિનહરીફ, હું એવું માનું છું જો આખા ગુજરાત ની અંદર થઈ જાય તો મોદી ની વાહ વાહ થાય એવું મને લાગે છે. કે જે સુરત માં જે બતાવી દીધું સમાજે, કે સુરતી લોકોએ કે સુરત વાળાએ કે નહીં બધાને બિનહરીફ કર્યો, તો એ રીતે બધા આખા ગુજરાત ની અંદર, આખા દેશ ની અંદર જો આ રીતની પોઝિશન આવે તો હું એવું માનું છું કે આવતા સમય ની અંદર ચૂંટણી કરવાનો વારો નહીં આવવો જોઈએ. નિરપેક્ષ હોગે બોલ રહા હું. અભી અભી રિસેન્ટલી જૈસે હુઆ ઇનકા ઉમેદવાર જો હૈ વો અપને હી ઠેકેદાર અસલભાઈ ખુદ બોલે થે અપને રિશ્તેદાર લેકે આયા ખુદ ઉસને જો અપને વીટો પોટના ઠેકેદારો સાથે ખોવાઈયા છે તો તમારો. હા હા હા, જો અત્યારની એવી પરિસ્થિતિ છે, તમે માર્કેટમાં પણ ફરશો ને તો કોઈ તમને સાચું નહીં બોલશે કે દરેકને ડર છે. સીબી ઈડી દરેકને ડર છે. એ બોલી નથી શકતા. એનું કારણ છે કે અહીંયા નોટબંધી આવી, જીએસટી આવી, પછી અત્યારે એમએસએમઈ આવી, વેપારી સદ્ધર મરે છે. એ જે તમે વેલ્યુએશન જોવો, આજે આ રસ્તા પર જેટલા પોટલાવાળા તમને દેખાય ને, એ 1000 રૂપિયા કમાવતો હતો, અત્યારે 300 નથી કમાવતો. પૈસા કમા, હા હા, મજૂર આપણે ઘણા બધા છે, આપણા પબ્લિક છે. હા બિલકુલ, એમને પૂછી જોઈએ. શું ભાઈ, હમણાં મજૂરી મળે છે કે નથી મળતી આપણે ત્યાં? કેવી સ્થિતિ છે અહીંયા? મજૂરી મળે છે ને? મજૂરી મળે છે ભાઈ અહીંયા? એમનું કેવું એવું છે, મજૂરી મળે છે? જનતા કો ચેલેન્જ કરે, જનતા વોટ દે કે લા રહી હે, એ જનતા કો પાગલ કરે. જનતા કી વોટ કિસકો દેવે યે બતાય ના, કી કિસકો વોટ? આમાં 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 એવું છે કે તમે આમ પ્રજાને પૂછો, એનો દેશ કી જનતા ચૂન કે લા રહી હે, એનો એનો રોજગાર ખોવાઈ ગયો છે, ભ્રષ્ટાચારી એટલી થઈ ગઈ છે, શિક્ષાનો 77 ખલાસ છે, પછી ચિકિત્સા માટે દર દર ની ઠોકરો ખાય છે. એને પૂછો, આમ પ્રજાને પૂછો કે તમારું જીવન કેવું ચાલે. આ આમ પ્રજા ઊભી છે તમારી સામે. આમ પ્રજાને પૂછવાનું છે, મારે પૂછવાનું છે. હા હા હા, આમ પ્રજાને પૂછો ભાઈ જીવન કેવું ચાલે છે ભાઈ તમારું. આમના તો સારું ચાલે છે,
જ્યાં સુધી મોદી સાહેબ ત્યાં સુધી સારું ચાલશે, પણ પછી કઈ ખબર નથી આવે. પછી ખબર નથી, મોદી છે ત્યાં સુધી જીવન સારું ચાલે છે એવું એમનું કેવું છે. ભાઈ આ સામાન્ય માણસોને જ આપણે પૂછીએ, ભાઈ અહીંયા કોંગ્રેસે જે થયું છે, કોંગ્રેસે પીછેહટ કરવી પડી છે અથવા તેમનું તપેલું ઊંધું વળી ગયું છે એવું લોકોનું કેવું છે, તો કેવું તમારે તો મોત ને સુરતમાં પછી વોટિંગ બી કરવાની? આપણે જયારે વિજયભાઈનું આવ્યો ને ત્યારે ત્યારે આપણે બધાને લેબરને મોત છે અત્યારે, લેબરની પગાર સેલેરી બધો જ હોય છે, બધો મળે છે અત્યારે બધાને, જે ગરીબ માણસ હતા અને બધાને આવાસ યોજના બધી મળી છે. સામાન્ય માણસની વાત આપણે કરીએ, સામાન્ય માણસ જો પાછળથી મોબાઈલ ઉતારે છે, સામાન્ય માણસ શું કે છે આપણે એમને પૂછીએ, ભાઈ સામાન્ય માણસ શું કે છે, શું તકલીફ છે આ કોંગ્રેસમાં બધું જે થયું છે એ પરથી તમારું શું કેવું છે? તમે તો મોબાઈલ ઉતારો ભાઈ અમારો, અમે અમે પૂછીએ છીએ કે અહીંયા અહીંયા તો તમારે મોત ને, ચૂંટણી તો છે નહીં, શું કરવાનું હવે? બસ આચારસંહિતા પટી ગયા, હવે મોતથી ફળો બસ. ચૂંટણીનું સેલિબ્રેશનનું શું થશે તમારું? જે સુરતમાં તે લોકો ષડયંત્ર રચ્યું, કાબતરું રચ્યું ભારતીય જનતા પાર્ટીએ અને લોકશાહીનું સરેઆમ ખૂન કર્યું, તો વોટ માંગવાનો ડર હતો, લોકોનો રોષ પારખી ગયા હતા. એ કદાચ એમને 545 માંથી એક સીટ પર ફાયદો ચોક્કસ થયો છે, પણ 544 લોકસભાની સીટ પર લોકો જાગૃત બનીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો આપને લખી રાખજો. હું કહું છું સાઉથમાં થઈ ગયા સાફ, નોર્થમાં થઈ ગયા આપ, અને પછી તમે ક્યાં છો બાપ? ચલો તો ભાઈ ભાઈ અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં, સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વાત કરી રહ્યા હતા, લોકોની પાસે પ્રચંડ જવાબ છે, જબરજસ્ત જવાબ છે, હજી આપણે કેટલાક જવાબો સવાલો કરવાના છે, મળતા રહો ભાઈ ભાઈ.